સ્વાગત છે આપણો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગ ટ્રેટ જ જોયું છે સોંગની લાઈનના શબ્દોની અંદર થોડી જગ્યા થાય છે અને એની અંદર વ્હાઈટ કલરની લાઈટ થાય છે તો આ પ્રકારનું ટ્વિટર્સ આપણે બે એપ્લિકેશનની મદદથી બનાવતા શીખવાના છીએ તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન વેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો તમારે અહીંયાથી આ લાઇટ મશીન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો તે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે નવ પોઈન્ટ સોળનો રિશિયો રાખી દેવાનો છે અને નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે સૌ પ્રથમ સોંગ એડ કરવાનું છે તો નીચેની બાજુમાં જે પ્રશ્નનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે જે પણ સોંગ એડ કરવું હોય સોંગ એડ કરી શકો છો તો ઓડિયો રીતે આઈકન પર ક્લિક કરવાનું છે અને તમારે જે પણ સોંગ એડ કરવું હોય જે સોંગ ઉપર તમારે સ્ટેટસ બનાવવાનું છે એ સોંગ આ રીતે એડ કરી લેવાનું છે સોંગ એડ કરી અને તમારે એક ફોટો એડ કરવાનો છે તો નીચે પ્રશ્ન આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્રશ્ન આઇકન પર ક્લિક કરી અને તમારે ઇમેજ એન વિડીયો પર ક્લિક કરવાનું છે આરતે રીતે ઇમેજિંગ વિડીયો પર ક્લિક કરી અહીંયા તમારે જે પણ ફોટો એડ કરવો હોય એ કરી શકો છો અહીંયા તમારે જે પણ કોઈ પણ કલરિંગ ફોટોના હોવા જોઈએ તો આ રીતે અહીંયાથી આપણે આ રીતે કાળો ફોટો છે તો એને આ રીતે એડ કરી લઈશું અને આ ફોટો તમને ટેલેગ્રામની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો આ રીતે ફોટો એડ કરીને ઉપરની બાજુ થ્રી ડોટ ચેની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ફોટાને ફિલ્સ્ક્રીન કરી દેવાનું છે ફિલ સ્ક્રીન કરી અને અહીંયાથી આપણે જે ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને અહીંયાથી એની લેન્થની જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે તો આ રીતે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી ફોટાને લેન્થ કરી દેવાનું છે અને અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં આવ્યું છે સ્ટાર્ટિંગમાં આવી અને હવે અહીંયાથી તમારે લિરિક્સ લખવાની છે તો અહીંયાથી તમારા સોંગની અંદર જ્યાંથી ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવ્યું છે તો આ રીતે જે જગ્યા ઉપરથી સ્ટાર્ટ થતું હોય એ જગ્યા ઉપર આવી જવાનું છે આ રીતે જગ્યા ઉપર આવી નીચે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સના આઇકન પર ક્લિક કરવાનું છે આ રીતે ટેક્સના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારે સોંગની જે પણ લાઈન હોય એને ટાઇપ કરી દેવાનું છે ત્યાંથી આપણે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર વેબસાઇટ ઉપરથી લખીને પેસ્ટ કરીએ છીએ કારણ કે આપણે એની અંદર ફોન્ટ એડ કરવાનો છે અને તમારે પણ આ લાઇટ મોશનની અંદર ગુજરાતી ફોન્ટ એડ કરતા શીખવું હોય તો એની ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો એ વિડીયો જોઈને તમે શીખી શકો છો તો આ રીતે આપણે પેસ્ટ કરી દઈશું આ રીતે પેસ્ટ કરી અને તમારે ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે પહેલાં આ રીતે પેસ્ટ કરવાનું છે અને ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે કલરના આઇકન પર ક્લિક કરી અને તમારે લાલ કલર એડ કરવાનો છે અને એને થોડુંક આ રીતે ઘાટો કરી દેવાનો છે બીજા નંબરનું જે આઇકન છે એની પર ક્લિક આ રીતે એને ઘાટો કરી અને ત્યાંથી એની બાજુમાં જે રોબોટો લખેલો લખેલો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે ફન્ટ એડ કરી લેવાનો છે અહીંયાથી આપણે જે ફોન્ટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ફોન્ટ એડ કરી અને અહીંયા તમારે બેક આઉન્ટ છે બેક આવી અને અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની સાઇઝ વધારવાની છે ત્યાંથી તમે આગળ પણ વધારી શકો છો અને મોવ એન્ડ ટ્રાન્સફોર્મથી વધારી શકો છો તો આ રીતે આપણે મોવ એન્ડ ટ્રાન્સફર્મ પર ક્લિક કરીશું અને અહીંયાથી સ્કેલનું જે આઇકન છે ત્રીજા નંબરનું એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની આ સાઇઝ સાઈઝ વધારી દઈશું આ સાઇઝ વધારી અને અહીંયાથી ઉપરની બાજુમાં જે પહેલાં નંબર લઈક છે એની ઉપર ક્લિક કરીને આ રીતે જે આપણી સોંગની લાઇન છે અને આ નીચેની બાજુમાં સ્લાઇડ કરી અને લાવી દેવાનું છે અને એને તમારે આ બરોબર બરાબર વચ્ચો સેટ કરી લેવાનો છે આ રીતે પરફેક્ટ વચ્ચોવચ્ચ સેટ કરી અહીંયા તમારે બેક આવવાનો છે તો આ પરફેક્ટ આપણે આ બરોબર સેટ કરી લઈશું આ સેટ કરી અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેકવાનું છે બેક આવી જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે લાઈન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો ત્યાંથી આપણે જોઈ લઈશું કે આપણા સોંગની જે પહેલી લાઇન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો આ રીતે સોંગને પ્લે કરી અને તમારે જોઈ લેવાનું છે તો અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે અહીંયાથી ત્રણ અને આઠ સુધી ચાલે છે તો આ રીતે લેન્થને વધારી અને ત્રણ આઠ સુધી કરી દેવાનું છે તો આ રીતે જે આપણા સોંગની પહેલાં લાઇન છે એની લેન્થને આ રીતે વધારી અને ત્રણ આઠ સુધી કરવાનું છે આ રીતે ત્રણ આઠ સુધી કરી અને અહીંયાથી આ રીતે બે આંકડીઓ ભેગી કરી અને ત્યાંથી એની લેન્થને થોડી નાની કરદાઉ છે નાની કરી અને અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનો છે તો આ રીતે આપણા સોંગની જે પહેલી લાઇન છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે સોંગની લાઇન ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે જે પહેલો ઇફેક્ટ આપવાનો છે તમને અહીંયાથી મોબાઈન ટ્રાન્સફોર્મની અંદર મળશે તો આ રીતે એની ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અને અહીંયાથી ઓક્સિલેટનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે ઓક્સિલેટ ઉપર ક્લિક કરીને તમારે અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી અને આ રીતે એડ કરી દેવાનું છે અને પહેલા પહેલાં નંબર પર જે એંગલ લખેલું છે એંગલ ઉપર ક્લિક કરીને એની જે લાઈન છે એને તમારે આ રીતે સ્ટ્રોલ કરી અને ત્યાંથી એને તમારે આ રીતે નેવ ડિગ્રી કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ નેવ ડિગ્રી અને અહીંયાથી નીચેની બાજુ જે ફેક્રેન્સી લખેલું છે ફેકરન્સી ઉપર ક્લિક કરવાનું છે અને એની જે લાઈન છે એને તમારે ત્યાંથી બે છે તો એને આ રીતે ચાર કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ એને ચાર કરી દેવાનું છે આ રીતે ચાર કરી અને નીચેની બાજુમાં જે ત્રીજા નંબર પર મેગ્નેટ્યૂટ લગેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને અહીંયા આપણે જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયાથી ખોણામાં પ્લસનું આઇકન છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરી અને આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપી અને મેગ્નેટ્યૂટની જે લાઈન છે અને તમારે આ રીતે સ્ટ્રોલ કરી અને આથી એને તમારે એકસો પચાસ કરવાનું છે તો આ રીતે પરફેક્ટ એને એકસો પચાસ કરી લેવાનું છે આ રીતે એકસો પચાસ કરીને અહીંયાથી આપણે જે લેવા છે અને લાસ્ટમાં આવું છે લાસ્ટમાં લાસ્ટમાંની પણ આ રીતે લાસ્ટથી દૂર રહેવાનું છે આટલું દૂર રહી અને તમારે એક બીજી ક્રિપમાં આપવાની છે આ રીતે બીજી ક્રિપા આપી અને અહીંયાથી મેગ્નેટુટની જે લાઈન છે અને તમારી અહીંયા આ રીતે ઝીરો દેવાનું છે આ રીતે પરફેક્ટ અને ઝીરો કરી દેવાનું છે ઝીરો કરી કરીને આપણે જે પહેલી અને બીજી ક્રપા આપીએ બચ્ચો બચાવવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરીને આ રીતે ઉપરની બાજુમાં બે કોળ ભેગા કરીને આર્થ ટ્રાન્ઝેક્શન આપી દેવાનું છે આ રીતે ટ્રાઝેશન આપી અને તમારે બે છે તો આ રીતે બે સ્ટેપ બે કરવાનું છે અને અહીંયા તમારે એક બીજું ઇફેક્ટ એડ કરવાનું છે તો ફરીથી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફરીથી મોવેન ટ્રાન્સફોર્મની અંદર જવાનું છે તો આ રીતે મોવન ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે છેલ્લે જે સ્વિંગનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે તો આ રીતે સ્વિંગ ઉપર ક્લિક કરીને એ પણ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી અને આ રીતે એને એડ કરી દેવાનો છે એડ કરી અને અહીંયાથી એના સેટિંગને ઓપન કરવાનું છે એના સેટિંગને ઓપન કરીને અને પહેલાં નંબર ઉપર જે ફેક્વન્સી લખેલું છે ફેક્વન્સીની ઉપર ક્લિક કરવાનું છે અને ફેક્વન્સીની ચલાઈને છે અને તમારે અહીંયાથી પાંચ પોઈન્ટ ત્રીસ કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ અને પાંચ પોઈન્ટ ત્રીસ કરી દેવાનું છે આરતે રીતે પાંચ પોઈન્ટ ત્રીસ કરીને આથી નીચેની બાજુમાં જે એંગલ વન લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને આથી આપણે જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવું છે સ્ટાર્ટિંગમાં આવીને તમારે સ્ટાર્ટિંગમાં એક ક્રિપ્મ આપવાની છે તો આ રીતે લેયરની સ્ટાર્ટિંગમાં એક કૃપામાં આપી અને જે એંગલ વનની લાઇન છે એને તમારે અહીંયાથી આઠ કરી દેવાનું છે માઇનસમાં તમારે એને આઠ ડિગ્રી કરવાનું છે તો આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપોમાં આપીએ અહીંયાથી એંગલ વનની જે લાઇન છે ને આરતે રીતે તમારે પરફેક્ટ માઇનસ આઠ ડિગ્રી કરવાનું છે આ રીતે માઇનસ આઠ ડિગ્રી કરી અને તમારે લેયરની લાસ્ટમાં આવવાનું છે લાસ્ટથી આટલું દૂર રહેવાનું છે અહીંયા તમારે એક બીજી ક્રિફામાં આપવાની છે આ રીતે લાસ્ટથી આટલું દૂર રહી અને તમારે બીજી ક્રિપામાં આપી અને આથી જે એંગલ વનની લાઈન છે એને તમારે ત્યાંથી ઝીરો કરી લેવાનું છે તો આ રીતે પરફેક્ટ એને ઝીરો કરી લેશું તો આ રીતે પરફેક્ટ ઝીરો કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે એંગલ ટુ લખેલું છે આ રીતે એંગલ ટુ પર ક્લિક કરવાનું છે એંગલ ટુ ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે જે લઈએ અર્ચાની સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવીને તમારે સ્ટાર્ટિંગમાં એક ક્રિફામાં આપવાની છે આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રપા આપી અને અહીંયાથી એંગલ ટુની જે લાઇન છે એને તમારે અહીંયાથી પ્લસમાં આઠ કરવાનું છે તો આ રીતે પરફેક્ટ એને પ્લસમાં આઠ કરી દેવાનું છે આ રીતે પ્લસમાં આઠ કરી અને આપણે જે લેયર છે અને લાસ્ટમાં જવાનું છે આ રીતે લાસ્ટથી આટલું દૂર રહી અને તમારે એક બીજી ક્રપા આપવાનું છે આ રીતે બીજી ક્રપા આપી અને અહીંયાથી એંગલ ટુની જે લાઈન છે એને તમારે અહીંયાથી ઝીરો કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ એને ઝીરો કરી લેવાનું છે અને લાઈનને આ રીતે સ્ટોલ કરી અને અહીંયાથી એને રીતે પરફેક્ટ જીરો કરી અને તમારે બેક આવવાનો છે આ રીતે બેક આવી અને અહીંયાથી આપણે એક લાસ્ટ ઇફેક્ટ એડ કરવાનું છે તો ફરીથી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે ટેક્સ્ટ લખેલું છે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ટેક્સ ટ્રાન્સફોર્મનો જે ઇફેક્ટ છે એની પર ક્લિક કરી અને એના પણ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી દેવાનું છે એડ કરી અને અહીંયા તમારે એના સેટિંગને ઓપન કરવાનું છે આ રીતે એના સેટિંગને ઓપન કરી અને અહીંયાથી પહેલાં નંબર ઉપર જે સ્ટાર્ટ લખ્યું છે સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે સ્ટાર્ટની જે લાઈન છે એને તમારે આ રીતે સ્ટોલ કરી અને અહીંયાથી એને તમારે ચાલીસ ટકા કરવાનું છે તો આ રીતે પરફેક્ટ અને ચાલીસ ટકા કરી લેવાનું છે તો આ રીતે પરફેક્ટ અને ચાલીસ ટકા કરવાની છે આ રીતે ચાલીસ ટકા કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે એન્ડ લખેલું છે બીજા નંબર ઉપર એની પર ક્લિક કરવાનું છે અને એના પર તમારે ચાલીસ ટકા કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ એન્ડની જે લાઈન છે અને આ રીતે ચાલીસ ટકા કરી અને નીચેની બાજુમાં જે ત્રીજા નંબર ઉપર ફેઝ લખેલું છે ફેઝ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે જે લેયર છે સ્ટાર્ટિંગમાં નહીં પણ ત્યાંથી સ્ટાર્ટિંગથી થોડુંક આટલું દૂર રહેવાનું છે આટલું આગળ રહેવાનું છે આટલું આગળ રહી અને તમારે એક કૃપા આપવાની છે તો આ રીતે ખોણવાનો પ્રશ્ન આઈકન છે એની પર ક્લિક કરીને આ રીતે સ્ટાર્ટિંગથી આટલું આગળ એક કૃપા આપવાનું છે આ રીતે આટલું આગળ એક આપી આપીને અહીંયાથી ફેઝની જે લાઈન છે એને તમારે આ રીતે સ્ટોલ કરી અને ત્યાંથી એને તમારે અડતાલીસ કરી દેવાનું છે અડતાલીસ ટકા કરવાનું છે તો આ રીતે પરફેક્ટ એની લાઈનને આ રીતે સ્ટ્રોલ કરી અને અહીંયાથી એને તમારે આ રીતે પરફેક્ટ અડતાલીસ ટકા કરી દેવાનું છે આ રીતે અડતાલીસ ટકા કરી અને એનાથી લેયરની લાસ્ટમાં આવવાનું છે અને લાસ્ટથી આટલું દૂર રહેવાનું છે આટલું દૂર રહી અને તમારે એક બીજી ક્રિફામાં આપવાની છે આ રીતે બીજી ક્રિફામાં આપી અને ત્યાંથી ફેઝની જે લાઈન છે આ રીતે બીજી ક્રિફા આપવાની છે અને અહીંયાથી ફીઝની જે લાઇન છે એને તમારે અહીંયાથી માઇનસમાં બાસઠ ટકા કરવાની છે તો આ રીતે પરફેક્ટ એને માઇનસ બાસઠ ટકા કરવાનું છે તો આ રીતે માઇનસ બાસઠ ટકા કરી અને તમારે નીચેની બાજુમાં આવવાનું છે આ રીતે નીચેની બાજુમાં આવી અને લેયરની બાજુમાં જે કોમ્પોનેટ લખેલું છે કોમ્પોનેટ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે કોમ્પોનેટ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે ઓપસેટ લખેલું છે ઓપસેટ ઉપર ક્લિક કરવાનું છે અને ઓપ્સેટની અંદર જે એક્સ અને વાય લખેલા છે નાના અક્ષરમાં તો ત્યાંથી તમારે ઉપરની બાજુમાં જે એક્સ લખેલો છે એક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાંથી ઓપ્સેટની જે લાઈન છે અને આ રીતે સ્ટ્રોલ કરી અને એક્સને તમારે અહીંયાથી માઇનસ પાંચ કરી લેવાનું છે આ રીતે પાંચ કરી અહીંયાથી નીચેની બાજુમાં જે વાય લખેલો છે વાય ઉપર ક્લિક કરવાનું છે આ રીતે વાય પર ક્લિક કરીને ઓપસેટની જે લાઈન છે એને આ રીતે સ્ટ્રોલ કરી અને વાયને તમારે ત્યાંથી માઇનસ ચાર કરી દેવાનો છે ચાર કરી અને નીચેની બાજુમાં જે એંગલ લખેલું છે એંગલ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એંગલ ઉપર ક્લિક કરીને આની જે લાઈન છે એના અર્થે સ્ટોલ કરી અને ત્યાંથી એને તમારે ત્યાંથી માઇનસ પંદર ડિગ્રી કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ અને માઇનસ પંદર ડિગ્રી કરી દેવાનું છે એની લાઇનને આ રીતે સ્ટ્રોલ કરી અને આ રીતે પરફેક્ટ માઇનસ પંદર ડિગ્રી કરી અને અહીંયાથી મારી નીચેની બાજુમાં જે સ્કેલ લખેલું છે સ્કેલ ઉપર ક્લિક કરવાનું છે અને સ્કેલની જે લાઈન છે એને તમારે ત્યાંથી આ રીતે માઇનસ

ઉપરની બાજુમાં ઓવર રાઇટ ફીલ કલર સામે જે બટન છે આ રીતે ચાલુ કરી દઉં છે આ રીતે બટનને ચાલુ કરીને એથી નીચે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આર્થિક કલરના આઇકન પર ક્લિક કરીને તમારે વ્હાઈટ કલર એડ કરવાનો છે વ્હાઈટ કલર એડ કરી અને તમારે બેક આવવાનું છે બેક આવી અને તમે જોઈ શકો છો આપણા સોંગની એક લાઈન બની અને તૈયાર થઈ ગઈ છે અને હવે અહીંયાથી આપણે સોંગની બીજી લાઈન લખવાની છે તો ત્યાંથી આપણે જે સોંગની પહેલી લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે આ રીતે એની લાઇન પર ક્લિક કરીને તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરીને લખી લખેલું છે ડુપ્લિકેટ એની પર ક્લિક કરી અને તમારે લેયરને ડુપ્લિકેટ કરી દેવાનું છે અને ત્યાંથી આપણે જે લેયરને ડુપ્લિકેટ કરી છે અને રીતે સ્લાઇડ કરી અને તમારે લાવી દેવાનું છે જે તમારે સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર લાવી અને અહીંયાથી આપણે જે સોંગની બીજી લાઈન છે જે ડુપ્લિકેટ લેયર કરી છે અને શબ્દો બદલવાના છે તો આ રીતે લાઈન ઉપર ક્લિક કરીને એડિટ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એડિટ ટેક્સ ઉપર ક્લિક કરીને તમારે સોંગની પહેલા લાઈનના શબ્દોને હટાવી અને સોંગની જે પણ બીજી લાઈન હોય એને આ રીતે પેસ્ટ કરી દેવાનું છે અથવા લખી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા સોંગની બે લાઈનો બની અને તૈયાર થઈ ગઈ છે તો અહીંયાથી આપણે તમને બે લાઈનો બનાવી અને બતાવી છીએ એ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય એને બનાવી દેવાની છે તો ત્યાંથી આપણે તમને ફટાફટ બનાવી અને બતાવી દઈએ અને પાછળનું જે લાઇટિંગનું એડિટિંગ છે તમને સોંગની લાઈનો લખીને બતાવીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણા સોંગની જેટલી પણ લાઈનો હતી અને આપણે લખી દીધી છે અને ત્યાંથી આપણું આખું ડેટા આપણે બનાવી દીધું છે અને સેવ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે સેટિંગ બાજુમાં જે આઈકન છે આ રીતે એની પર ક્લિક કરી અને તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે આ રીતે સેટિંગના બાજુમાં જે આઈકન છે એની પર ક્લિક કરીને એક્સપર્ટ પર ક્લિક કરીને તમારે વિડીયોને પૂરેપૂરો એક્સપર્ટ કરી લેવાનું છે આ રીતે વિડીયોને એક્સપર્ટ કરી અને અહીંયા તમે નોડ વિડીયો એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો એને આ રીતે ઓપન કરી લેવાનું છે ઓપન કરીને અહીંયાથી ઉપરની બાજુમાં જે પ્રો મોડ લખેલું છે આ રીતે પ્રો મોડ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે પ્રોમોડ ઉપર ક્લિક કરી અને ત્યાંથી આની બાજુમાં જે ન્યૂ લખેલું છે આ રીતે ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ન્યૂ ઉપર ક્લિક કરી અને તમારે પહેલા નંબર ઉપર જે નાના અક્ષરમાં અહીંયાથી પહેલા નંબર ઉપર જે રેશિયો લખેલું છે રેશિયો ઉપર ક્લિક કરવાનું છે આ રીતે રેશિયો ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે નવ પોઈન્ટ સોળનો રેશિયો રાખી અને અહીંયા તમારે બેકઉન્ટ છે બેક આવી અને અહીંયા તમારે જે નીચેની બાજુમાં એફપીએસ લખેલું છે એફપીએસ ઉપર ક્લિક કરીને આ રીતે એને ઉપરની બાજુમાં કરીને આ રીતે સાઇડ કરીને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્રિપ્યુ રિઝિલેશન લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે સો ટકા કરી દેવાનું છે અહીંયાથી રૂટની બાજુમાં જે લાલ કલરનું નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરીને તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે વિડીયો ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણે અલાઇટ મશીનની અંદર જે વિડીયો અત્યારે એડિટ કર્યો છે વિડીયોને એડ કરવાનું છે આ રીતે વિડીયોને એડ કરી લેવાનું છે આપણે લાઇટ મોશનની અંદર જે વિડીયો એડિટ કર્યો છે અને એડ કરીને તમારે નીચેની બાજુમાં જે વ્હાઈટ કલરની પટ્ટીમાં પ્લસનું આઇકન છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરીને તમારે એસે સ્ટોરની અંદર જવાનું છે તો આ રીતે એસએસ સ્ટોર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ત્રીજા નંબરનો જે ગ્લો સ્કેનનો ઇપેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે ગ્લો સ્કેન ઉપર ક્લિક કરીને આ રીતે એડ કરી અને અહીંયાથી તમારે પહેલાં નંબર ઉપર છે નાના અક્ષરમાં ઇવોલ્યુશન લખેલું છે ઇવોલ્યુશન ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ઇવોલ્યુશન ક્લિક કરશો એટલે ખોણામાં પ્રશ્નનું આઇકન આવી જશે તો આ રીતે ખોણામાં પ્રશ્નનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે તમારે સ્ટાર્ટિંગમાં એક રીફામ આપવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં એક રીફામ આપી અને તમારે ઇવોલ્યુશનની લાઈનને રીતે અધ્ધર કરી અને તમારે જ્યાં સુધી તમારા ફોટાની અંદર ગ્લો કલર ના જાય ત્યાં સુધી આને આ રીતે અદ્ધર કરવાનું છે

ઝીરો પોઈન્ટ સુડતાલીસ કરી અને તમારે નીચેની બાજુ જે રેડિયન્સ લખેલું છે બીજા નંબર ઉપર એની ઉપર ક્લિક કરવાનું છે અને એની અંદર તમારે અહીંયાથી અહીંયા એક પોઈન્ટ પચાસ કરી દેવાનું છે તો આ રીતે એક પોઈન્ટ પચાસ આપણે લખી દઈશું અને તમારે ત્રીજા નંબર ઉપર જે સ્કેટરિંગ લખેલું છે સ્કેટરિંગ ઉપર ક્લિક કરવાનું છે અને સ્કેટરિંગની અંદર તમારે ત્યાંથી ચાર પોઈન્ટ અહીંયા પચાસ કરવાનો છે તો આ રીતે ચાર લખવાના છે પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને રીતે પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને રીતે પચાસ લખી દેવાના છે આ રીતે પચાસ લખી નોક્ય ઉપર ક્લિક કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે ઇન્ટેન્સિટી લખેલું છે ઇન્ટેન્સિટી ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે એક ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે એક હટાવી દેવાનું છે અને તમારે અહીંયા એક પોઈન્ટ અહીંયા તમારે પાંચ કરી દેવાનું છે તો આ રીતે એક પોઈન્ટ પાંચ ઉપર ક્લિક કરી અને તમારે બેકાવ છે બેકાવી એને તમારે કશું નથી કરવાનું અહીંયાથી વિડીયોને એક્સપોર્ટ કરવાનું છે તો નીચેની બાજુમાં જે તીરનું આઇકન છે શેરનું એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરીને તમારે ઉપરની બાજુમાં જે રે્યુલેશન લખેલું છે રેઝ્યલેશન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે એક હજાર એસી રજોલેશન રાખી દેવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે લીલા કલરનું બટન છે એની પર ક્લિક કરીને આ રીતે વિડીયોને એક્સપર્ટ કરી દેવાનો છે તો ત્યાં જોઈ શકો છો કોપ્યુટર ટ્રસ્ટ બની અને રેડી થઈ ગયું છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે છે ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સસ્કસ્ઇબ કરી લેજો કારણ કે લાઈટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈ ના કરી હોય તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓ અને જોઈન કરો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત